नमस्कार मित्रों, मैत्रक अने अनुमैत्रक काळ दरमियान गुजरातनी अंदर घणा बधा वंशो जोवा मळता। एमानो एक वंश एटले परमार वंश। तो आजना विडियोमां वात करवी छे आ परमार वंशनी। मोडासा प्रदेश उपर सत्ता धरावतो सीयक आ परमार वंशनो हतो। एनुं राजकूळ राष्ट्रकूट कूळमांथी उद्भव्युं होय एवी रजूआत एना दान शासनमांथी मळे छे। पौराणिक मान्यता प्रमाणे परमार वंशनो मूळ पुरुष आबू पर्वतना वशिष्ठ ऋषिना यज्ञकुंडना अग्निमांथी उत्पन्न थयो होवानું માનવામાં આવે છે। વિશ્વામિત્ર પાસેથી વશિષ્ઠ ઋષિની કામધેનુ પાછી મેળવી આપનાર એ વીર પુરુષ પરમાર એટલે કે શત્રુને મારનાર તરીકે ઓળખાયો અને એના વંશજો આગળ જતા પરમાર કહેવાણા। પરમાર વંશની રાજસત્તા 9મી સદીના આરંભમાં માળવાના ધારાનગરીની અંદર સ્થપાઈતી। આ વંશનો પહેલો રાજા ઉપેન્દ્ર ઉર્ફે કૃષ્ણરાજ હતો, જે લગભગ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ ત્રીજાનો સામંત હતો। ઉપેન્દ્રને બે પુત્ર હતા, વેરસિંહ પહેલો અને ડંબરસિંહ। વેરસિંહને ધારાનગરીની ગાદી મળી જ્યારે ડંબરસિંહે વાગડ એટલે કે વાંસવાડા અને ડુંગરપુરની અંદર પોતાની અલગ શાખા સ્થાપી। વેરસિંહ પહેલા પછી એનો પુત્ર સિયક પહેલો અને સિયક પહેલા પછી એનો પુત્ર વાકપતિ પહેલો ગાદી આવ્યો। વેરસિંહ અને સિયક પહેલો છે એ રાષ્ટ્રકૂટ રાજા અમોગ વર્ષ પહેલાના સામંત હતા। વાકપતિએ રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રરાજ ત્રીજાની ઉત્તરાપથની વિજયયાત્રાની અંદર ભાગ લીધો હતો। વાકપતિના પુત્ર વેરસિંહ બીજાના સમયમાં પ્રતિહાર નરેશ મૈપાલે ઉજ્જૈન અને ધારા જીતી લઈ છેક નર્મદા સુધી વિજયકૂચ કરી હતી। રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણરાજ ત્રીજાની મદદથી વેરસિંહે થોડા સમયની અંદર માળવાનું રાજ્ય છે એ પાછું મેળવ્યું હતું। વેરસિંહ બીજા પછી એનો પુત્ર સિયક બીજો ગાદી આવ્યો। ઈસવીસન 949ની અંદર એણે આનંદપુર એટલે કે વડનગરના બે નાગર બ્રાહ્મણોને મોડવાસક એટલે કે મોડાસા વિષયના બે ગામ છે એ દાનમાં આપ્યા। એમાં સિયક છે એ અકાલ વર્ષ કૃષ્ણરાજ ત્રીજાના આધિપત્યનો નિર્દેશ કરે છે। આ દાન શાસન પરથી જાણવા મળે છે કે મોડાસાની આસપાસનો પ્રદેશ ત્યારે પરમાર વંશની સત્તા નીચે હતો અને એ પરમાર વંશ ઉપર દક્ષિણા રાષ્ટ્રકૂટ વંશનું આધિપત્ય પ્રવર્તતું હતું। ત્યાર પછી મૂળરાજ સોલંકીના સમયમાં પણ મોડાસા ઉપર આ પરમાર વંશની સત્તા પ્રવર્તી હતી એવો ઉલ્લેખ આપણને મળે છે। તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।